સસ્તા સોનાના નામે સોનાનું અસલી બિસ્કિટ એક બતાવી રૂપિયા 2,15,00,000ની ચીટિંગના ગુનામાં સંડવાયેલ ચીટિંગ કરતી ગેંગને રોકડા રૂપિયા 1,32,50,000 સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ. બોર્ડર રેન્જ IGP શ્રી JR મોથલિયા, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયા પૂર્વ કચ્છ ગાંધીધામના તરફથી જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર MN રાણા LCBના આગેવાનીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર DR ગઢવી સાથે LCBની ટીમે ડી ડિવિઝન ગાંધીધામ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર થયેલ હોય અને ગુનાના આરોપીઓ એકબીજાની મદદથી સોનાના બિસ્કિટનું વેચાણ આપવાના બહાને ફરિયાદી ઇમરાનભાઈ મહમ્મદ હુસેન ધોડિયા ખોડિયાર સોસાયટી માણેકવાડ ભાવનગરવાળા તથા તેમના સાહેદો માળિયા ખાતે બોલાવી અસલી સોનાનું એક બિસ્કિટ રૂપિયા 5,00,000 આપી વિશ્વાસ સંપાદન કરી બીજા 5 કિલો સોનાના બિસ્કિટ વેચાણ આપવાના બહાને ગાંધીધામ બોલાવી ફરિયાદી પાસેથી રોકડા 2,15,00,000 રૂપિયાના લઈ સોનાના બિસ્કિટ નહીં આપી અન્ય આરોપીઓ સાદા ડ્રેસમાં નકલી પોલીસ તરીકે ઓળખ આપી ફરિયાદીના રોકડા રૂપિયા ભરેલા થેલા લઈ જતા રહ્યા. છેતરપિંડીને ચીટિંગ કરેલ હોય જે ગુનાના આરોપીઓને LCBની ટીમે તપાસમાંથી દરમિયાન ફરિયાદીને મળેલી હકીકતથી વાકેફ થઈ આરોપીઓ સંબંધે માહિતી મેળવી ટેકનિકલી સર્વેલન્સના આધારે તપાસ કરી કેટલાક આરોપીઓ અમરેલી તથા ભાવનગર બાજુ હોવાની હકીકતના આધારે LCBની એક ટીમ અંગે તપાસ માં રોકાયેલ અને એક ટીમને તાત્કાલિક ભાવનગર અમરેલી જવા રવાના કરેલ. બંને ટીમો નીચે રોકાયેલા અને એક ટીમને તાત્કાલિકની સાથે બંને ટીમ દ્વારા મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી આગળની હાથ ધરવામાં આવી છે. એ ડિવિઝન ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. પકડાયેલા આરોપીમાં નામ અબ્દુલ મામદભાઈ લાંગા હિંમતપુરા ભચાઉ અને ઇસ્માઇલ દાઉદ લાંગા મોરબી ટંકારાના રહીશ અમરાપરા. ઉપરોક્ત બંને આરોપીઓ ગાંધીધામ ભચાઉ હાઈવે પર મીઠી રોહર પાટિયા પાસેથી ગુનામાં ઉપયોગ કરેલ વાહનો સાથે પડી પાડવામાં આવેલા જેની પાસેથી નીચે મુજબનું મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અલગ અલગ કંપનીના મોબાઈલ નંગ 7, કિંમત 36,500, સોનાની ધાતુ આકારના બિસ્કિટ નંગ 10, તેમજ ગુલાબી કલરના કાગળ બુક, તેમજ 5,00,000 રોકડા, તેમજ મહિન્દ્રા કંપનીની XUV 300 નંબર પ્લેટવાળી કાર 6,00,000 તથા વાહન છૂટી નંબર પ્લેટો જેના ઉપર JJ12E161 લખેલ. LCBની ટીમ ભાવનગર તથા અમરેલી જિલ્લામાં તપાસમાં ગયેલ તેમના દ્વારા ગારિયાધાર જિલ્લો ભાવનગર અમરેલીના ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ પણ કરી છે. પકડાયેલા આરોપીના નામ અર્જુનભાઈ પ્રદીપભાઈ સુજિત્રા, રમેશભાઈ દુદાભાઈ રેવર ગારિયાધાર બંનેને કબજે કરવામાં આવ્યા છે અને તેમની પાસેથી રોકડા 1,27,50,000, મોબાઈલ 4, કિંમત 20,000, આમ કુલ રકમ 1,32,50,000 તથા વાહનો સાથે મળી 300 કાર રૂપિયા 6,00,000 તથા મોબાઈલ નંગ 11, કિંમત 57,000 મળી કુલ મુદ્દામાલ 1,39,07,000 કબજે કરવામાં આવ્યો છે. પકડવાના બાકી આરોપીઓમાં સાહિલ ખાન નસીબ ખાન ઇગ્રોડી લખતર જિલ્લો સુરેન્દ્રનગર સાથે આવેલી કિસમ સાદા ડ્રેસમાં નકલી પોલીસ તરીકે ઓળખ આપનાર સુલેમાન શેખ અન્ય બે ઇસમો અજાણ્યાની પણ તપાસ હાથ ધરવામાં આવનાર છે અને આ આરોપીઓ ઝડપવાના હજુ બાકી છે, જેને ઝડપી પાડવા પોલીસે આરોપીઓને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય જેને લઈને આરોપીઓ ગુનો કરવા એમઓ અસલી સોનાનું એક બિસ્કિટ બતાવી વિશ્વાસ સંપાદન કરી બીજા વધુ જથ્થામાં સોનાના બિસ્કિટ વેચાણ આપવાના બહાને નકલી સોના જેવી ધાતુના બિસ્કિટ આપી રૂપિયા લઈ વિશ્વાસઘાત ચીટિંગ કરવું. આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર MN રાણા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર DR ગઢવી અને LCB સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે. સસ્તામાં સોનું આપવાની બહાને સોનાનું અસલી બિસ્કિટ બતાવી 2,15,00,000ની રૂપિયાનું ચીટિંગ કરનારા આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. આ ગેંગ ચીટિંગ કરતી હતી તેમની પાસેથી 1,32,50,000 મુદ્દામાલ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ દ્વારા ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે તેવો ઘાટ સર્જાયો હોય. પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ અંગે વધુ આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ગેંગ સાથે અન્ય લોકો પણ સામેલ હોય તેઓને પણ પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા. સમગ્ર બનાવની હકીકત એવી છે કે ફરિયાદી ઇમરાન મોહમ્મદ હુસેન ગોરિયા સાથે થોડા દિવસ પહેલા એમની સાથે ચીટિંગ થયું. ટોટલ ચીટિંગ 2 કરોડ 15 લાખની આસપાસ હતું. આ બનાવમાં એવું છે કે જે આરોપીઓ છે એ બધાએ ભેગા મળી સૌથી પહેલાં ફરિયાદી સાથે એમનો વિશ્વાસ સંપાદિત કરવા માટે એમને માળિયા હાઈવે પાસે 100 ગ્રામ સોનું 5 લાખમાં વેચ્યું અને ફરિયાદીનો વિશ્વાસ સંપાદિત કર્યો. ત્યારબાદ એમને ફરિયાદીને બીજું 5 કિલો સોનું આપવાની હકીકત જણાવેલી, જેના આધારે ફરિયાદી ટોટલ 2 કરોડ 15 લાખ રૂપિયા લઈ ગાંધીધામ ખાતે એમને બોલાવ્યા. તો ગાંધીધામ ખાતે આવ્યા ફરિયાદી. ત્યારબાદ ફરિયાદી પાસેથી 2 કરોડ 15 લાખ રૂપિયા એમને લઈ લીધા અને ફરિયાદીને જે 5 કિલો સોનું આપવાની વાત હતી તો તે સોનું જે આપવાનું તે આપેલ નહીં અને એમ સાથે ફરિયાદી સાથે ચીટિંગ કરેલું. આ સમગ્ર બનાવમાં ટોટલ 9 આરોપી છે, જેમાં નકલી પોલીસની ઓળખ આપીને ઉપરનાર સુલેમાન શેખ અને એમની સાથેના બીજા બે અન્ય ઇસમો હતા. આ બનાવની બન્યા બાદ ફરિયાદી દ્વારા એસપી ઓફિસ ખાતે આવીને એલસીબી પીએચડી એમએન રાણાને રજૂઆત કરવામાં આવેલ, જેના આધારે એમએન રાણા દ્વારા આ સમગ્ર બનાવની તપાસ કરવામાં આવી અને બનાવની હકીકત ઉજાગર થતાં એમના દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીની તપાસ કરવામાં આવી. એ તપાસ માટે અમરેલી ભાવનગર ખાતે ટીમો મોકલી કુલ 4 આરોપી પકડી પાડવામાં આવે છે અને સમગ્ર કુલ 2 કરોડ 15 લાખમાંથી 1 કરોડ 32 લાખ 50 હજાર જેવો મુદ્દામાલ તેમજ ગુનાના કામે ઉપયોગમાં લીધે વાહનો જપ્ત કરવામાં આવે છે. તેમજ આ બનાવમાં જે મુખ્ય આરોપી છે સાહિલ જત એની પકડ કરવાની બાકી છે, તેમજ નકલી પોલીસની ઓળખ આપનાર સુલેમાન શેખ અને તેની સાથેના અન્ય 2 ઇસમો, આમ કુલ અન્ય આરોપી પકડવાના બાકી છે જેની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને ટૂંક સમયમાં આરોપીને પકડી પાડવામાં આવશે. આરોપી જે પકડે ક્યાં વિગત હશે ઇસમે જે ફરિયાદી હે ઇમરાન મોહમ્મદ હુસેન દોરિયા, ઉસકે સાથ કુછ દિન પહેલે કુછ લોગોને ચીટિંગ કર દિયા થા. ચીટિંગ કી વિગત મેં એસા હૈ કે મતલબ સબસે પહેલે જો ફરિયાદી હે ઉસકો માળિયા હાઈવે પે બુલા કે ઉસકો સબસે પહેલે 100 ગ્રામ સોના દિયા ઔર 100 ગ્રામ સોના દેને કે બાદ ફરિયાદી કા જો વિશ્વાસ સંપાદિત કિયા ઉસકે બાદ ઉસકો ઔર 5 કિલો સોના દેને કી બાત કી થી ઔર એ સોના દેને કે લિયે જો કમ્પેનન્ટ થા ઉસકો ગાંધીધામ મધ્યે બુલાયા ગયા ઔર ઉસકે પાસે કુલ 2 કરોડ 15 લાખ રૂપિયે લિયે ગયે ઔર પૈસા લેને કે બાદ ફરિયાદી કો જો 5 લાખ સોના દેને કી બાત હુઈ થી તો ઉસે જો આરોપી થે વો સબ મુકર ગયે ઔર ફરિયાદી કે સાથ ઇસ તરહ સે ચીટિંગ કિયા ગયા. ઇસ ચીટિંગ હોને કે બાદ કમ્પ્લેનન્ટ થા ઉસને એસપી ઓફિસ કો આયા ઔર ઉસને અપની કમ્પ્લેન્ટ જો થી પૂરી વો એલસીબી પીએચડી એમએન રાણા ઉનકે પાસ પૂરા ઉસકે સાથ જો ચીટિંગ ગયા ઉસકા બયાન દિયા ઉસને ઉસકે આધાર પે એલસીબી ને ઉસકે પૂરા જો ભી ઇન્સિડેન્ટ થા ઉસકી તપાસ કી ઔર ઉસમે જો ભી આરોપી થે ઉનકો પકડને કે લિયે અલગ અલગ ટીમે બનાઈ ગઈ ઔર ટીમે ભાવનગર અમરેલી કે લિયે રવાના કી ઔર જો ભી કુલ આરોપી થે ઉસમે 4 આરોપી કો પોલીસને દબોચ લિયા હૈ ઔર ટોટલ 2 કરોડ 15 લાખ મેં સે 1 કરોડ 32 લાખ 50 હજાર રિકવર કરી દિયે ગયે ઔર એ જો ભી ચીટિંગ થા ચીટિંગમાં જો ભી ઉન્હોને વ્હીકલ યુઝ કિયે થે ઉનકો ભી જપ્ત કર લિયા હૈ પોલીસને ઔર અભી જો આરોપી ઔર દૂસરે બાકી હૈ ઉનકો પકડને કી કાર્યવાહી ચાલુ મેં હૈ. ઉસમે જો મેન આરોપી થે સાહિલ જત ઉસકો પકડના બાકી હૈ ઔર ઉસકે પાસે જો બાકી કા જો મુદ્દામાલ રિકવર કરના હૈ જો ઉસકે પાસે હી હોગા ઔર ઉસમે નકલી પોલીસ કી આઇડેન્ટિટી દે કે ભી કુછ લોગોને કામ કિયા થા ઉસમે સુલેમાન શેખ કરકે હૈ તો વો ઔર ઉસકે સાથ ઉસકે 2 આદમી હૈ તો ઉનકો પકડના બાકી હૈ ઔર ઉસમે પોલીસને બહોત અચ્છી કામગીરી કી. ઇસમે પૂરી કામગીરી મેં એલસીબી પીએચડી એમએન રાણા પીએસઆઈસી ડીઆર ગઢવી ઔર ઉનકી ટીમને બહોત બઢિયા કામગીરી કી ઔર બહોત કમ સમય મેં કાફી સારે મુદ્દે.